ચૌદ હજાર આઠસો સત્તાણુંને વિસ્તૃત સ્વરૂપમાં લખો આ સંખ્યાનો દરેક અંક હું અહીં નીચે લખું છું અને દરેક માટે અલગ અલગ રંગનો ઉપયોગ કરું છું ચૌદ હજાર ચૌદ હજાર આઠસો સત્તાણું ચૌદ હજાર આઠસો સત્તાણું હવે કહો કે આ દરેક અંક કયા સ્થાને છે જુઓ કે સાત એ એકમના સ્થાને છે માટે અહીં લખીએ એકમ નવ એ દશકના સ્થાને છે દશક જે દર્શાવે છે કે અહીં નવ દશક છે આ જે સાત છે તે સાત એકમ દર્શાવે છે આઠ એ સો ના સ્થાને છે ચાર હજાર ના સ્થાને છે અને આ એક છે તે દસ હજારના સ્થાને છે દસ હજાર હવે જુઓ કે આપણે એક સ્થાન ડાબી તરફ ખસીએ તો પછીની સંખ્યા એ દસ સાથે ગુણાય છે એકમ દશક સો હજાર અને દસ હજાર હવે એ જાણીએ કે ખરેખર તેનો અર્થ શું છે આ પહેલી સંખ્યા સાતથી શરૂ કરીએ સાત છે એ દર્શાવે છે કે સાત એકમ અથવા તેને આ રીતે પણ લખી શકાય સાત વખત એક અથવા સાત બંને સરખું છે હવે આ જે નવ છે તે શું દર્શાવે છે તે નવ દશક દર્શાવે છે અથવા એમ પણ કહી શકાય કે નવ વખત દસ અથવા તો નેવું પણ લખી શકાય તમારે જે રીતે લખવું હોય નવ દશક નવ વખત દસ અથવા નેવું હવે આઠ વિશે જોઈએ આ આઠ છે એ દર્શાવે છે કે આઠ સો અથવા તેને લખી શકીએ આઠ વખત સો અથવા આઠસો ત્યારબાદ ચાર લઈએ તે હજારના સ્થાને છે જે દર્શાવે છે કે ચાર હજાર જેને આ રીતે પણ લખી શકાય ચાર વખત એક હજાર અથવા ચાર હજાર ચાર હજાર ચાર વખત એક હજાર અથવા ચાર હજાર અને અંતે આ એકને લઈએ જે દસ હજારના સ્થાને છે માટે તે દર્શાવે છે કે એક દસ હજાર એક દસ હજાર અથવા એક વખત દસ હજાર જેને દસ હજાર એમ પણ લખી શકાય આમ જ્યારે પણ કોઈ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કહે ત્યારે તમે તેને આ રીતે લખી શકો ચૌદ હજાર આઠસો સત્તાણુંને તમે આ દરેક અંતિમ પરિણામના સરવાળા સ્વરૂપે પણ દર્શાવી શકો આમ આ સંખ્યાને આ રીતે પણ લખાય દસ હજાર વત્તા ચાર હજાર વત્તા ચાર હજાર વત્તા આઠસો વત્તા આઠસો વત્તા નેવું ता नेवता सात सात अथवा तो एक वक्त दस हजार वत्ता चार वक्त एक हजार वत्ता आठ वक्त सौ વત્તા નવ વખત દસ વત્તા સાત વખત એક આમ આમાંથી કોઈપણ રીતે તમે તેને દર્શાવી શકો